बोलिए श्रीश्वरिया महादेवनी जय। आज आपणे सौ ઈશ્વર્ય મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પાવન પ્રસંગે ભેગા થયા છીએ ત્યારે માનનીય રૂપાલા સાહેબ તથા દિલીપભાઈ સંઘાણી દ્વારા મને અહીંયા જે વાર્તા બોલવાનો મોકો મળે છે એ બદલનું ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું। આજે મહાદેવના ભજન કીર્તનથી ભોળાનાથ ખુશ જ હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ આજે મહાદેવ માટે રણમેદાનમાં પોતાના માથાના બલિદાન દેનારા વીર હમીરજીને કેમ ભૂલાય। એમાં એક વીર હમીરજીનો નાનકડો પ્રસંગ આજે હું તમારી સમક્ષ રજૂ કરવાની છું। આપણો ભારત દેશ માં ગુજરાતની ધરા અને એમાં પણ સૌરાષ્ટ્રની ધરતીની માટી કઈક અલગ જ છે, અને એટલે કવિને લખવું પડે શૂરવીરતા અને દાતારીની પાણે પાણે વાત, સંત સુરાની પજાવતી આ મારી ધરતીની અમીરાત। ગોહિલવાડના રાજવી ભીમજી ગોહિલને ત્રણ દીકરા, સૌથી નાના હમીરજી, અર્જણજી અને હમીરજીને રમત રમતમાં વાકું પડી ગયેલું। અર્જણજી આદેશ કર્યો કે ગોહિલવાડ છોડીને ચાલ્યા જાઓ। હમીરજી ગોહિલવાડ છોડીને ચાલ્યા જાય છે। કેટલાય વર્ષોના વાણા વાઈ ગયા અને આ બાજુ અર્જણજીને હમીરજીની યાદ આવે છે, એટલે ચારણને મોકલે છે ને કે છે હમીરજીને સમજાવીને ઘરે પાછા લઈ આવો, અને ચારણને હમીરજીનો ભેટો મારવાડમાં થાય છે। માંડીને આખી વાત કરે છે, સમજાવીને ઘરે પાછા લઈ આવે છે, અને એમાં એક દિવસની વાત, હમીરજી પોતાના ભેરુબંધો સાથે ઘોડલા ખેલવીને ઘરે પાછા આવે છે। ખૂબ ભૂખ લાગી છે એટલે ભાભીને કહે છે, ભાભીમાં જટ ખાવાનું આપો ને, દિયરજી એટલી બધી શીતને ઉતાવળ છે, સોમનાથની સખાતે જવું છે કે શું? કેમ, સોમનાથ ઉપર કઈ સંકટ છે? હા, ઝફરખાનની સેના સોમનાથને ધમરોળવા માટે સૌરાષ્ટ્રના સીમાડા દબાવતી આગળ આવી રહી છે, અને આટલી વાત ભાભીના મોઢેથી સાંભળતા હમીરજીનું શરીર વીરરસથી થર 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 થરધજવા માંડ્યું, અને કહે છે કે ભાભીમાં તો રાજપૂતનો કયો જાયો નથી જે સોમનાથની મદદે જાય? દિયરજી તમને આટલું આ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો ને, તમે પણ ક્યાં રાજપૂતના દીકરા નથી, અને આ મેણું હમીરજીને હાડો હાડ લાગી આવ્યું, એણે કીધું કે મારા બે મોટા ભાઈને જાજેરા જુહાર કરજો અને હું સોમનાથની સખાતે જાઉં છું। ભાભીએ ખૂબ સમજાવ્યા, પણ હમીરજી આજે એકના બે ન થયા। દળ ફરે વા દળ ફરે, ફરે નદીના પૂર, પણ હુરા બોલા નો ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર। હમીરજી પોતાના ભેરુબંધો સાથે સોમનાથનો રસ્તો લીધો છે। હમીરજી કેવી રીતે નીકળ્યા? તો કે જેવી રીતે હાગવદના બચ્ચાને હાકળથી બાંધી દીધો હોય અને હાવદનો બચ્ચો હાકળને તોડાવીને પોતાનો માર્ગ જેવી રીતે લે ને, એવી રીતે હમીરજી ગોહિલા સોમનાથનો રસ્તો લીધો છે। આપી તે નળગી કરી ખેરણ કાજ ખડા, કંઠે કેહરી તણા કોઈ હાકળ હત્ર હલરાવું। ગાંડી કઈ રહેવી, હુરદનારાયણ હાથમાં ગયા છે, હુરદનારાયણ દૂધના કટોરા પીવા રણદેના ઓરડે વયા ગયા છે, તમરા ત્રમ 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 કરવા માંડ્યા। 18-12 વનસ્પતિ પોતાની આંખનું ઝેર ભાંગવા ઘડીક આડે પડખે થઈ ગઈ, નદીના જળ ઝંપી ગયા,
પોતાની ભેરે આવેલા ભેરુબંધો નિંદ્રા દેવીને વશ થઈ ગયા છે. આખા વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ છે. અને એવામાં હમીરજીના કાને મરશિયાના શબ્દો પડે છે. રોના સ્ત્રીનો અવાજ છે, પણ જંગલના ઝાડવાને રોડાવે એવાના વેણ છે. એક પછી એક મરશિયા આજ હમીરજી ગોહિલને હુવા નથી દેતા. હવાર થયું, હુરતનારાયણે પોતાના અજવાળા ધરતી ઉપર પાયથર્યા. હમીરજી હુરત દાદાને સ્તુતિ કરી, ભલે ઉગા ભાણ ભાણ તુમ્હારા ભામણા, જીવન મરણ લગ માણ રાખબ કશ્ય પ્રાઉડ. હે હુરત નારાયણ, તમે જ્યાં સુધી આ ધરતી ઉપર તપો છો ત્યાં સુધી અમારી કીર્તિને લાંછન ન લાગે એવી અમારા પર કૃપા કરજો. હુરત દાદાને પગે લાગીને હમીરજી પોતાના ઘોડલા મરશિયાના અવાજની દિશામાં આગળ જાતે કે નહેડો દેખાણો. ગીરમાં ન મળે ગામ, ન્યા તો નાના નાના નહેડા, ધનચારણના ધામ જ્યાં દૂધમલિયા દોટું દીએ. એક ઝૂંપડામાંથી કાઈ બાર આવ્યા, ફીતે રેશી વરની ઉંમર, માથે કાળી લોબડી ઓઢેલી, આગેથી ઓવારણા લીધા. હમીરજી પૂછ્યું, માં કાલ રાતે અહીંયા મરશિયા કોણ ગાતું હતું? અરે બાપ, હેર ઠીલાના ધણી, તને અપશુકન થયા હોય, અમંગળ થયું હોય તો માફ કરજે, પણ એ રોણું મારું હતું. મારો દીકરો 15 થી પહેલા હરગા પરની કેડીએ સીધાયો, એનો વિજોગ મને આજ હુવા નથી દીધો. માં, અપશુકન નથી થયા, અમંગળ નથી થયું, પણ એક ઈચ્છા થઈ છે. મારે તમારા મોઢે મારા મરશિયા સાંભળવા છે. અરે બાપ, જીવતા ના તો મંગળિયા ગવાય, મરશિયા થોડા ગવાતા હશે, પણ માં હું સોમનાથ ની સખાતે જાઉં છું, પાછાવાના કોઈ એંધાણ નથી, પણ જયારે સોમનાથ ના પટાંગણમાં મારા છેલ્લા શ્વાસ હોય ત્યારે તમે મારા મરશિયા ગાવ ને તો મારું મોત મને બહુ વાલું લાગે. આઈ હમીરજીને વચન આપી દીધું છે અને પૂછે છે કે દીકરા, રાજપૂતાણી છે કે ના? માં, તો દીકરા તને રસ્તામાં જે કોઈ માગું નાખે એની ભેગા ચાર મંગળ વર્તી લેજે, કારણ કે કુબાર રણ મેદાનમાં કામ આવી જાય ને તો સ્વર્ગમાં અપ્સરા વર્તી નથી. અને આઈ લાખબાઈ હમીરજીની આગળ જાય છે. વેગડાજી ભીલની ઘર બે ટકનો વિહામો ખાય છે. વેગડાજી ભીલને વર્ષો પહેલા કોઈ જેઠવા રાજપૂત સાથે દુશ્મનાવટ, યુદ્ધમાં રાજપૂત શહીદ થઈ ગયા. પોતાની નાની દીકરીનો હાથ વેગડાજી ભીલને હોપતા કીધેલું કે કોઈ 32 લક્ષનો રાજપૂત મળે ત્યારે હાથ પીળા કરી દેજો. આજ હાથ પીળા કરવાનું ટાણું છે એટલે આઈને પૂછે છે, આઈ માં, કોઈ રજપૂત હોય તો બતાવો ને. ત્યારે આઈ માં કહે છે કે જો મારી વાહે હાઈલો આવે, ગોહિલવાડનો જુવાન સોમનાથની સખાતે જાય છે, એની ભેગી તું તારી દીકરીને પરણાવ. વેગડાજી ભીલે એ દીકરીનું માગું આજ હમીરજી ગોહિલ આગળ નાખે છે. દીકરી પણ હમીરજીને પરણવા તૈયાર છે. ઈ ભારત વર્ષના રાજપૂતની દીકરી કેવી હશે એને ખબર છે કે મારો થનાર પતિ રણમેદાનમાં જાય છે, સોમનાથની સખાતે જાય છે, પાછાવાના કોઈ એંધાણ નથી. છતાંય હમીરજી સાથે ફેરા ફરે છે. ચૂડો પેરુ ઇંડલો ઝીલી યખિયા લાલ, પછી ઘડી કરવસો હાગણ, મારો મનખો આખો ન્યાલ. લગ્નના બીજા દિવસને સવાર થઈ હમીરજી યુદ્ધમાં જવા માટે તૈયાર થાય છે. કરકીર પાણ મરદા કસમર બદન બીડો બખતરા ભુજ દંડ તેવીર પ્રચંડ ભાલા તીર બરસો તો મરા. રાજ રાજપૂતાણી પોતાના ધણીને વિદાય આપે છે ને કહે છે કે કંથા રણ મે જાય કે મત ઢૂંઢો કોઈ સાથ,
ન્યા તારા હંગાથી ત્રણ જણા તારું ભૈયું કટારીને હાથ કંથારણ મે જાય કે પાછો ભાગી ને આવ્યો શેણ થારી બાહી ના ગ્રહીસા પછી તું ભાન હું ભેણ કંથારણ મે જાય કે પાછો ભાગી ને કુળ માં લજા પણ તારી જોડી આવે ત્રબકતી એમાં મર્દો કેરી મજા ને હમે જે ગોહિલ નીકળા બગડતા ધમા બગડતા ધમા ધમા બગડતા ધમા બગડતા સોમનાથના પટાંગણમાં હમીરજી સેના અને યવરોની સેનાનો ભેટો થાય છે. હમીરજીની સેના દેવોના દેવ મહાદેવને યાદ કરે છે, એની સ્તુતિ કરે છે. જટાટવી ગલજ વલજ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વલમ વિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 ડમ નિનાદ વડ ડમર વયમ ચકાર ચંડ તાંડવ તનો તુન શિવ શિવ જટા કટાહ સંભ્રમ બ્રહ્મ નિલિંપ નિર્જરી વિલોલ વી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વર લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિક પ્રતિક્ષણમ મમ અને હર 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 મહાદેવ હરના નાદ સાથે હમીરજીની સેના યવનોની સેના ઉપર તૂટી પડે છે. કોઈના હાથ કપાય છે, કોઈના પગ કપાય છે, કોઈના ધડ વગરના માથા છે તો માથા વગરના ધડ છે. સોમનાથના પટાંગણનું દ્રશ્ય બિહામણું લાગે છે. હમીરજી કેટલાયના માથા વાઢી નાખ્યા છે, પોતે પણ ખૂબ ખરાબ રીતે ઘાયલ થયા છે, છતાંય હમીરજી આજ કોઈને મચક નથી દેતા. અને એવામાં હમીરજીના ઉપર એક હામટી તલવારના ઘા પડે છે. સોમનાથને બચાવનારા યોદ્ધાનું માથું ધરતી પર ઢળી પડે છે, છતાંય હમીરજી હાથમાં તલવાર લઈને દુશ્મનો સામે જાકાજીક જાકાજીક બોલાવે છે. જ્યાં સુધી એ ધણની અંદર ચેતના છે ત્યાં સુધી દુશ્મનો સામે લડે છે, અંતે ધરતી પર ઢળી પડે છે. હમીરજીને વીરતાને બિરદાવતા આઈ લાખભાઈ આવે છે અને હમીરજીના મર્ષ્ટ્યા ગાય છે. પણ વેલો વેલો આવ્યો વીર, અરે રે સખા તે સોમૈયા તણી, પણ હિલોળવા હિલોળવા હમી, અરે રે તું તો ભાલા ની અણીએ ભીમાવું, પણ રડવડીએ રડવડીએ રડિયા, અરે રે પાટણ પારવતી તણા, પણ કાકાણ કાકાણ કમળ પછે, અરે રે તું તો ભોઈ તારા ભીમાવૂત. અને એક પછી એક રશિયાથી આ જાય લાખબાઈ ખાંડા તણા ખેલ ખેલાણા, ધરમ ધીંગાણે માથા મુકાણા, એટલે અમે સિંદૂરે રંગાણા. ધરમ ની ધજા ફરકતી રાખવા માટે શહીદ થયેલા વીરોને શત શત પ્રણામ.